हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे लास्ट टाइम स्वाध्याय 5.2 करी रह्या हता। आजे 5.2 मां दाखला नंबर 8 सुधी कर्युं हतुं, आजे आपणे दाखला नंबर 9 थी स्टार्ट करशुं। आई होप बधा छे ई दररोज जे काई पण वर्क आपवामां आवे छे बधा करतुं रहेवानुं छे अने वर्क करतुं रहेवानुं अने मजामां रहेवानुं, समजाई गयुं? परिस्थिति तो बधी आवे राखे। ओके, तो बधाय मित्रों छे के हवे आजे आपणे स्वाध्याय 5.2 ना 9 दाखलामां ध्यान आपशे। નવમા દાખલાની રકમ શું કહે છે આપણને કે f of x બરાબર mod x minus 1, જે x belongs to r, r ઉપર વ્યાખ્યાયિત વિધેય છે માનક વિધેય, તો આ વિધેય x બરાબર 1 આગળ વિકલનીય નથી એવું આપણે સાબિત કરવાનું છે। તો કરીએ સાબિત, આપણે વાત કરી હતી ઉદાહરણમાં પણ જોયું હતું કે માનક વિધેય છે આખા r ઉપર સતત મળશે, પણ માનક વિધેય છે એ જે બિંદુ આગળ વ્યાખ્યાયિત થતું હશે એ બિંદુ આગળ વિકલનીય ક્યારેય હોતું નથી। તો આ 1 આગળ જ વ્યાખ્યાયિત થાય છે અને 1 આગળ આપણે આ વિધેય છે ઈ વિકલનીય નથી એવું બતાવવાનું છે। તો મિત્રો બાકી બધે વિકલનીય હોય છે પણ 1 આગળ વિકલનીય નહી થાય। તો પહેલા આપણે એને વ્યાખ્યાયિત કરી દઈએ કે f of x બરાબર mod x minus 1 બરાબર જ્યારે x આનું બીજ શું થાય x minus 1 એટલે કે બીજ એટલે કે આ માનક x ની કઈ કિંમત માટે શૂન્ય થાય એને બીજ કહેવાય। તો x બરાબર 1 હોય એના માટે આ માનકનું મૂલ્ય શૂન્ય થાય। તો અહીંયા વ્યાખ્યાયિત કરીએ ત્યારે x greater than or equal to 1 અને x less than 1 આગળ આ વ્યાખ્યાયિત થશે લીધે। તો x નું મૂલ્ય 1 અથવા 1 થી વધારે હોય ત્યારે x minus 1 આવશે અહીંયા, કારણ કે x મોટો છે એટલે x આગળ રહેશે। હવે x less than 1 છે ત્યારે કોણ મોટા છે, તો કે 1 મોટા છે એટલે આને માઇનસ વડે ગુણવા પડે, એટલે માઇનસ x minus 1 અથવા તો 1 minus x લખી નાખો તો બી ચાલશે। ઓકે, તો વ્યવસ્થિત રીતે બધાને સમજાઈ ગયું છે કે વ્યાખ્યાયિત કર્યું છે। ઘણા ઉદાહરણ આપણે 11માં પણ આ જ્યારે વિધેય ભણતા હતા ત્યારે એની વાત કરી હતી આપણે કે કઈ રીતે માનક વિધેયને વ્યાખ્યાયિત કરવાનું, એનું બીજ હોય એ બિંદુ આગળ એને વ્યાખ્યાયિત કરવાનું, અને x મોટો છે તો x વાળું પદ પહેલા માઇનસ પછી, અને પછી અચળ પદ મોટું છે ત્યારે આપણે એને માઇનસ વડે ગુણ્યા, અથવા તો વચ્ચે માઇનસ હોય તો ઉલટાવવાનું, પણ વચ્ચે પ્લસ હોય ત્યારે ધ્યાન રાખવાનું, ત્યારે કાંઈ ઉલટાવવાથી ફાયદો ન થાય કારણ કે માઇનસ વડે તો ગુણ્યા જ ન કહેવાય, મતલબ કે તો આગળ માઇનસ એમ નંબર અત્યારે પણ આપણે અહીંયા ખાલી માઇનસ આગળ રેખા છે ઉલટાવ્યા નથી। ઓકે, તો આનું 0 આગળનું મૂલ્ય શું થાય આપણે જરૂર પડશે આની અંદર 1 આગળનું મૂલ્ય f of 1, તો આની અંદર તમે 1 મૂકી દેશો, અહીંયા x બરાબર 1 છે તો આમાં 1 મૂકશો એટલે e પણ શું થશે 1 માઇનસ 1 is equal to 0। ઓકે, તો 1 આગળનું મૂલ્ય પણ એનું 0 થશે। હવે આપણે વિકલનની વ્યાખ્યા પ્રમાણે નિશ્ચિત બિંદુ 1 આગળની વિકલનીયતા ચકાસવાની છે, એટલે આપણે f ડેશ ઓફ c વાળી વ્યાખ્યા લેવાની। f ડેશ ઓફ c બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 છે તો 1, અને અહીંયા અસમતામાં વ્યાખ્યાયિત છે એટલે ડાબી બાજુના જમણી બાજુના વિકલિત મેળવવાના। x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ f of x માઇનસ f of n અપોન x માઇનસ 1, અને પછી એ જ રીતે પોઝિટિવ માટે, એટલે પહેલા નેગેટિવ લિમિટ આપણે એની મેળવીએ, એટલે કે ડાબી બાજુનો વિકલિત મેળવીએ આપણે। લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ f of x માઇનસ f of 1 ના છેદમાં x માઇનસ 1 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ f of x 1 નેગેટિવ એટલે x લેસ ધેન 1, x લેસ ધેન 1 માં આપણી પાસે વિધેય છે માઇનસ x માઇનસ 1 માઇનસ, અને f of 1 ની કિંમત આપણે મેળવી લીધી છે 0 આ મૂકી દઈએ આપણે, અને છેદમાં આપણી પાસે છે x માઇનસ 1, તો આ x માઇનસ 1, તો આ x માઇનસ 1 x માઇનસ 1 કેન્સલ થશે એટલે ખાલી અહીંયા માઇનસ અને અહીંયા 1 વધ્યા છે, તો આનું લક્ષ આપણને માઇનસ 1 મળ્યું, એટલે કે ડાબી બાજુનો વિકલિત 1 આગળનો ડાબી બાજુનો વિકલિત આપણને માઇનસ 1 મળ્યો છે। હવે જમણી બાજુનો વિકલિત મેળવીએ તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ f of x માઇનસ f of 1 ના છેદમાં x માઇનસ 1 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ, હવે પોઝિટિવ લિમિટ છે એટલે x ગ્રેટર ધેન 1 થશે, x ગ્રેટર ધેન 1 પહેલામાં છે વિધેય x માઇનસ 1, એટલે આપણે અહીંયા લેશું f of x ની જગ્યાએ x માઇનસ 1 માઇનસ f of 1 ની વેલ્યુ તો 0 જ છે, આમાં પણ 0 જ રહેશે, છેદમાં x માઇનસ 1 એમ લખી નાખીએ અહીંયા, તો આ x માઇનસ 1 છે એ અંશના x માઇનસ 1 સાથે કેન્સલ થશે એટલે 2 કેન્સલ થશે એટલે 1 બનશે, એટલે અહીંયા 1 બનશે, તો આપણને જમણી બાજુનો વિકલિત શું મળ્યો મિત્રો 1। ઓકે,
तो ડાબી બાજુનો વિકલિત -1 અને જમણી બાજુનો વિકલિત 1 મેળો, મતલબ કે બેયના લક્ષ છે એ સમાન મેળા નહીં, એટલે ડાબી બાજુના અને જમણી બાજુના જો લક્ષ સમાન નથી મળતા તો એના લક્ષનું અસ્તિત્વ નથી, એટલે કે એના વિકલિતનું અસ્તિત્વ નથી, એટલે આપણે આ લખવું પડે કે તેથી લિમિટ x tends to 1 નેગેટિવ f(x) -f(1) / x -1 ડઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x tends to 1 positive f(x) -f(1) ના છેદમાં x -1, તેથી f(x) બરાબર મોડ x -1 એ x બરાબર 1 આગળ વિકલનીય નથી, એકદમ સરળતાથી આપણે એને બતાવી દીધું છે, પહેલા વિધેય વ્યાખ્યાયિત કરી દીધું 1 આગળ, પછી 1 આગળની કિંમતની પણ આપણે જરૂર પડશે આની અંદર, એટલે 1 આગળનું મૂલ્ય પણ 0 છે આપણે લીધ, પછી ડાબી બાજુનો વિકલિત મેળવો એ -1 મેળવો, જમણી બાજુનો વિકલિત મેળવો એ 1 મેળવો, બે સમાન નો મેળા એટલે 1 આગળ વિકલનીય નથી, તો બધાયને સમજાઈ ગયું છે ઓકે, તો બધાય મિત્રોએ આ પાડતી રહેવાની ઓકે, એટલે કે એવું લાગે કે તમે મારી સામે જ બેઠા છો એવું મને લાગે, એટલે સમજાઈ ગયું એમ પૂછું એટલે હા પાડી દેવાની તમારે ઓકે, ભલે મને સંભળાય કે ન સંભળાય પણ તમને એવું લાગે કે ના આપણે ઓનલાઈન ને બદલે ફેસ ટુ ફેસ જ ભણી રહ્યા છીએ ઓકે, તો એકદમ સહેલો દાખલો હતો, ખાલી ડાબી બાજુના જમણી બાજુના વિકલિત મેળવી અને વિકલની નથી એવું આપણે બતાવ્યું, તો ચાલો હવે એના પછીનો 10મો દાખલો છે જે મહત્તમ પૂર્ણાંક ભાગની વાત કરે છે, મહત્તમ પૂર્ણાંક ભાગ f(x) બરાબર મહત્તમ પૂર્ણાંક x 0 less than x less than 3, મતલબ 0 થી 3 ના અંતરાલમાં વિવૃત અંતરાલમાં આપણને મહત્તમ પૂર્ણાંક વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું છે, તો ઈ x બરાબર 1 અને x બરાબર 2 આગળ વિકલનીય નથી એવું આપણે સાબિત કરવાનું છે, તો મિત્રો મહત્તમ પૂર્ણાંક ભાગ છે બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે વ્યાખ્યાયિત થાય, તો 0 થી 3 ની વચ્ચે આવતા પૂર્ણાંકો ક્યાં છે હજુ બાકીમાં, તો કે 1 અને 2, એટલે આપણે 0 થી 1, 1 થી 2 અને 2 થી 3 એવા 3 અંતરાલની અંદર આપણે પહેલા વિધેયને વ્યાખ્યાયિત કરશું અને પછી 1 આગળ આપણે અને 2 આગળ બે આગળ આપણે વારાફરતી છે એ વિકલની નથી, આ બતાવ્યું છે એમ ડાબી આય અસમતામાં જ વ્યાખ્યાયિત થશે, એટલે ડાબી બાજુના જમણી બાજુના જેમ આયા વિકલિત લીધા હતા એમ આયા પણ એ જ લેવાના થશે, તો પહેલા વિધેયને આપણે વ્યાખ્યાયિત કરી દઈએ, તો f(x) બરાબર મહત્તમ પૂર્ણાંક x બરાબર 0 less than x less than 1, 1 less than or equal to x less than 2, 2 less than or equal to x less than 3, જો equal to આ સાઈડ રાખવાની ઓકે, equal to આની વચ્ચે આવી જતા હોય એ બિંદુ આગળ equal to પણ આપણે લેવા પડે, કે આ બાજુ લેવા કે આ બાજુ, તો મહત્તમ પૂર્ણાંક ભાગની અંદર ડાબી બાજુએ છે એ સૌરૂત અંતરાલ આવતો હોય, એટલે ડાબી બાજુએ આપણે આ equal to લેવાના 1 અને 2 માં, આ બાજુ equal to 0 અને 3 માં, તો ઇક્વલ ટુ આપણને આપ્યા જ નહોતા એટલે લેવાનો પ્રશ્ન જ નથી આવતો ઓકે, તો મહત્તમ પૂર્ણાંક વિધેયમાં આ 3 અંતરાલ આપણે 0 થી 1, 1 થી 2 અને 2 થી 3 બે ક્રમિક સંખ્યાઓના અંતરાલ આપણે બનાવી દીધા છે, 3 અંતરાલ આપણને એવા મળ્યા છે, જો માનો કે હજી 4 સુધી હોત તો મારે 3 થી 4 નો હજી બનાવવો પડે, પણ આપણે અહીંયા 1 અને 2 આગળ કીધું છે, તો 0 થી 3 માં આપણે વ્યાખ્યાયિત કરીને આપ્યું, તો અહીંયા મહત્તમ પૂર્ણાંક 0 થી 1 ની વચ્ચેની કિંમત હોય ત્યારે x નું મૂલ્ય કેટલું થાય, તો કે એનાથી નાના પૂર્ણાંક જેટલું, એટલે અહીંયા 0 થશે એનો ડાબી બાજુના આ પૂર્ણાંકમાં આવશે બધે, અહીંયા x થી નાનો પૂર્ણાંક છે 1 થશે અને અહીંયા x થી નાનો પૂર્ણાંક છે 2 થશે, આ આપણે મહત્તમ પૂર્ણાંક ભાગને 0 થી 3 આપેલા અંતરાલમાં બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે વ્યાખ્યાયિત કરી અને અહીંયા આપણે લીધું છે, હવે આપણે એના 1 અને 2 આગળના વિકલિત છે એ અસ્તિત્વ ધરાવે છે કે નથી, તો મતલબ આપણે તો સાબિત જ કરવાનું છે કે વિકલનીય નથી, તો એનું અસ્તિત્વ નથી, પહેલા x બરાબર 1 આગળ લઈએ, હવે આની અંદર પણ કિંમતો તમે જોશો તો f(1) ની કિંમત શું થશે તથા f(1) ની કિંમત શું થાય, તો કે 1 આગળની કિંમત 1 જ છે અને f(2) ની કિંમત છે એ 2 જ છે, x બરાબર 1 આગળ x બરાબર 1 આગળ આપણે પહેલા ચકાસીએ એ વિકલનીય છે કે નહીં, એટલે હવે એનો ડાબી બાજુ જો અસમતામાં છે 1 આગળ x less than 1 અને 1 less than x એટલે કે x greater than 1 થયું કહેવાય, તો એના માટે આપણે ડાબી બાજુના અને જમણી બાજુના વિકલિત લઈએ, તો લિમિટ x tends to 1 negative f(x) - f(1)
1 ના છેદમાં x માઈનસ 1 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ 1 નેગેટિવ એટલે x લેસ ધેન 1 મિત્રો તો x લેસ ધેન 1 ક્યાં છે તો કે આયા એમાં f(x) બરાબર શું થશે તો કે 0 એટલે આયા 0 લખશું માઈનસ f(1) ની કિંમત કેટલી છે તો કે 1 એટલે 1 અને છેદમાં x માઈનસ તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ માટે 0 માઈનસ 1 અપોન x માઈનસ 1 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ માઈનસ 1 અપોન x માઈનસ 1 મળ્યું છે હવે અંશ તો નિશ્ચિત છે અચળ છે એટલે હવે છેદમાં જો લિમિટ મૂકવા જાય તો છેદ તો શૂન્ય થઈ જાય મતલબ કે આનું લક્ષ છે એ અવ્યાખ્યાયિત છે એટલે કે તમે આપણે જો ઇન્ફાઇનાઇટ લખવું હોય તો લખી શકીએ મતલબ લક્ષનું અસ્તિત્વ નથી ઇન્ફાઇનાઇટ એક સંકેત છે એ કોઈ સંખ્યા છે અને નિશ્ચિત સંખ્યા નથી એટલું ધ્યાન રાખજો અહીં ઇન્ફાઇનાઇટ લખાય એનો મતલબ એવો નથી સમજવાનો કે આ છે ઈ કોઈ નિશ્ચિત સંખ્યા છે આ અનંત છે અવ્યાખ્યાયિત છે એવું આપણે કહી એટલે કે આના ડાબી બાજુના વિકલિતનું જ અસ્તિત્વ નથી હવે જમણી બાજુનો વિકલિત મેળવવાની જરૂર પણ નથી ઓકે એક વખતનું જ અસ્તિત્વ નહીં હવે આના બરાબર કદાચ ઓલું પણ ઇન્ફાઇનાઇટ મળે એ પણ અવ્યાખ્યાયિત આપણને મળે તો પણ કાંઈ ફેર પડતો નથી જો એની અંદર તમે લેશો એટલે 1 આમાં x ગ્રેટર ધેન 1 માટે ઈ 0 મળશે પણ શું કામનો 0 અને ઇન્ફાઇનાઇટ તો બે સરખા થવાના નથી તો પછી ઈ જમણી બાજુનો વિકલિત મેળવવાની હવે લખવાની જરૂર જ નથી ખોટું વધારે લખી અને તમારે દાખલાને લંબાવવા જેવી વાત છે પણ આ જ અનંત મળી ગયું છે તેથી આપણે કહી શકીએ કે તેથી f(x) બરાબર મહત્તમ પૂર્ણાંક x એ x બરાબર 1 આગળ વિકલનીય નથી અવ્યાખ્યાયિત જ્યારે પણ આવી જાય એટલે સમજવાનું કે વિકલનીય નથી સતત્યમાં એમ જ ઓકે લક્ષ કોઈનું અવ્યાખ્યાયિત ન આવવું જોઈએ કોઈનું પણ લક્ષ અવ્યાખ્યાયિત આવે એટલે સમજવાનું કે સતત ન થાય વિકલનીય ન થાય એટલે આ આપણે 1 આગળ બતાવી દીધું છે હવે બાજુમાં આપણે 2 આગળ બતાવી દીધી x બરાબર 2 આગળ x બરાબર 2 આગળ માટે આપણે આ રીતે લખશું લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ f(x) માઈનસ f(2) ના છેદમાં x માઈનસ 2 બરાબર જો મિત્રો આ x ટેન્ડ્સ ટુ 2 હોય તો આ f(x) ને f(2) છેદમાં x માઈનસ 2 આ જ રીતે લખવાનું હોય x ટેન્ડ્સ ટુ 2 તો ચલ તમારો ડાબી બાજુ હોય ચલ હોય અને જમણી બાજુ એ છે નિશ્ચિત બિંદુ હોય તો x ટેન્ડ્સ ટુ 2 છે જો x2 અંશ છેદમાં તો માઈનસ જ હોય છે હવે આની અંદર આપણે વિધેય લઈ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ f(x) 2 નેગેટિવ એટલે x લેસ ધેન 2 x લેસ ધેન 2 માં કેટલા છે 1 તો અહીંયા 1 માઈનસ f(2) ની વેલ્યુ છે આપણી પાસે 2 1 માઈનસ 2 ના છેદમાં x માઈનસ 2 તો આ મિત્રો આપણને શું મળશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ માઈનસ 1 ના છેદમાં x માઈનસ 2 આના જેવું થયું કે નહીં ઓકે તો આમાં પણ ટેન્સ ટુ 2 મૂકો એટલે છેદ સીધો જ 0 થઈ ગયો છેદ 0 એટલે માઇનસ 1 અપોન 0 એટલે ઇન્ફાઇનાઇટ થઈ જશે માઇનસ 1 અપોન 0 અથવા તો 2 માઇનસ 2 લખો તમે તો આ થઈ ગયું ઇન્ફાઇનાઇટ મતલબ આના પણ ડાબી બાજુના વિકલિતનું અસ્તિત્વ નથી હવે જમણી બાજુનો વિકલિત મેળવવાની જરૂર પણ નથી ઓકે જો આપણને કાઈ કાઈ નિશ્ચિત મળ્યું હોય તો આપણે હજુ જમણી બાજુનો વિકલિત પણ મેળવ્યો અહીંયા તમે જોયું છે કે અહીંયા આપણે બે માનક વિધેય હતું એમાં બે વિકલિત મેળવ્યા હતા કારણ કે અહીંયા આપણને નિશ્ચિત એનો લક્ષ મેળ્યું હતું એટલે ઓલો જમણી બાજુનો પણ મેળવ્યું પણ જો અવ્યાખ્યાયિત લક્ષ મળી જાય છેદ 0 થઈ જાય અને અંશમાં કોઈ પણ પ્રકારે તમે એની કોઈ પણ પ્રકારની ગોઠવણી ન કરી શકો ન પ્રમાણિત સ્વરૂપ બને ન કાંઈ લિમિટ મૂક્યા સિવાય તમારી પાસે છૂટકો જ ન હોય ત્યારે તમારે એમાં લિમિટ મૂકો તો એનું લક્ષ છે અવ્યાખ્યાયિત થઈ જાય અવ્યાખ્યાયિત થઈ જાય તો પછી તમારે એનું ડાબી બાજુનું મેળવો એટલે જમણી બાજુનો લખવાની પણ જરૂર નથી સીધું જોઈ દેવાનું તેથી f(x) બરાબર મહત્તમ પૂર્ણાંક x એ x બરાબર 2 આગળ વિકલનીય નથી ઓકે તો આ બધાને સમજાઈ ગયું છે 1 આગળનો અને 2 આગળનો વિકલિત
પહેલા વિધેય વ્યાખ્યાયિત કર્યું છે પછી વન આગળનો ડાબી બાજુનો વિકલિત જે આપણે અવ્યાખ્યાયિત અથવા તો ઇન્ફાઇનાઇટ મેળવ્યો છે એટલા માટે આપણે જમણી બાજુનો વિકલિત મેળવવો જ નથી સીધું જ એના આધારે લખી નાખ્યું છે કે વન આગળ વિકલનીય નથી એવું જ આપણે x = 2 માટે કર્યું તો 2 માં એવું જ આપણે થયું અવ્યાખ્યાયિત મેળવ્યું છે ઇન્ફાઇનાઇટ મેળવ્યું છે લક્ષ આપણે એટલે 2 આગળ પણ વિકલનીય નથી તો સમજી ગઈ બધાને ઓકે ઓકે ચાલો ચાલો મિત્રો બધા બે દાખલા છે એ તમે નોટ ડાઉન કરી લ્યો પછી આગળ આપણે જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 5.2 ના 10 દાખલા સુધી આપણે સ્વાધ્યાય 5.2 પૂરું કર્યું આખું હવે મિત્રો આગળ આપણે એક થિયરી ભણવાની છે ગુડ વિધેય અને પ્રતિવિધેયના વિકલિતની થિયરી ઓકે તો પહેલા એમાં આપણે ગુડ વિધેયના વિકલિતની વાત કરીએ તો ગુડ વિધેય ડેરિવેટિવ ઓફ એન ઇમ્પ્લિસિટ ફંક્શન ઇમ્પ્લિસિટ ફંક્શન એટલે ગુડ વિધેય હવે ગુડ વિધેય એટલે કેવું વિધેય આપણે એને સમજીએ તો ગુડ વિધેય એટલે કેવું વિધેય તો કે x અને y ના સ્વરૂપમાં આપણે જે સંબંધ x અને y ના સ્વરૂપમાં આપેલો હોય એને આપણે y ને કરતા બનાવી અને એને x ના સ્વરૂપમાં આખું ફેરવી શકીએ એટલે કે y f(x) ના સ્વરૂપમાં જો આપેલા x અને y ના સંબંધને ફેરવી શકાતો હોય તો આવા વિધેયને સ્પષ્ટ વિધેય કહેવાય ઓકે એને સ્પષ્ટ વિધેય કહેવાય પણ જો ન ફેરવી શકાતું હોય તો એવા વિધેયને ગુડ વિધેય કહેવાય દાખલા તરીકે તમને કહું તો x - y + pi = 0 છે આવું એક તમને સમીકરણ આપ્યું છે x અને y નો સંબંધ દર્શાવતું આમાંથી તમે y ને કરતા બનાવો તો y ને માઈનસ છે ઓલી બાજુ લઈ જાવ તો y = શું મળશે તો કે x + pi મળે આમાંથી આપણે y ને શું કર્યો છે કરતા બનાવી દીધો તો y = f(x) ના સ્વરૂપમાં દર્શાવી શકીએ આપણે y f(x) ના સ્વરૂપમાં આપણે આને દર્શાવી શકીએ જો આવું દર્શાવી શકાતું હોય તો આવા વિધેયને કેવું વિધેય કહેવાય સ્પષ્ટ વિધેય અથવા તો આ સંબંધ સ્પષ્ટ સંબંધ છે y = x f(x) ના સ્વરૂપમાં દર્શાવી શકાય છે એમ કહેવાય સ્પષ્ટ વિધેય એટલે એક્સપ્લિસિટ ફંક્શન એક્સપ્લિસિટ ફંક્શન હવે ગુડ વિધેયની વાત કરીએ તો કેવો સંબંધ ગુડ વિધેય થશે તો કે x + sin xy - y = 0 આ ઉદાહરણ તમે જોશો તો આમાં બે જગ્યાએ x છે અને બે જગ્યાએ y આવે છે તો આની અંદરથી તમે y આ જો y આ x અને y છે એ sin ના ખૂણા તરીકે છે તે જુદા જુદા નથી sin ની અંદર સંયોજનમાં આવેલા છે તો sin xy હવે સંયોજનમાં ખૂણાની અંદર જો y આવતો હોય તો આ y અને આ y કોઈ દી સામાન્ય નીકળી શકે નહીં ખૂણાની અંદરથી ક્યારે મિત્રો બહાર ન નીકળી શકે સામાન્ય એટલું ધ્યાન રાખવાનું તો આમાંથી આ y અને આ y ને તમે બહાર કાઢી અને y ને કરતા બનાવી શકો એવી કોઈ પરિસ્થિતિ તમને આમાંથી મળી શકે નહીં તો આવા પ્રકારનું વિધેય કે જેને તમે y f(x) ના સ્વરૂપમાં ન દર્શાવી શકો તો આવા વિધેયને અસ્પષ્ટ કે ગુડ વિધેય કહેવાય ઇમ્પ્લિસિટ ફંક્શન ઇમ્પ્લિસિટ ફંક્શન તો આવા વિધેયને અસ્પષ્ટ અથવા તો ગુડ વિધેય આવા સંબંધને અસ્પષ્ટ સંબંધ અથવા તો ગુડ સંબંધ છે એવું આપણે કહી શકીએ તો આવા ગુડ સંબંધને જેમાંથી y f(x) ના સ્વરૂપમાં નથી ફેરવી શકાતા આવા જેવા વિધેયો છે તો એના વિકલિત આપણે કઈ રીતે મેળવવાના એકદમ સરળ રીત છે કાંઈ નહીं કરવાનું તમારે આ x + sin xy - y = 0 જો આનો વિકલિત મેળવવો એકદમ સરળ છે જો આનો વિકલિત શું થાય આ જે આપ્યું છે હું તમારે ડાબી બાજુ જમણી બાજુ બે બાજુ x સાપેક્ષ વિકલન કરી નાખો તો x સાપેક્ષ આનું વિકલન કરો એટલે x નું વિકલન 1 થાય y નું x સાપેક્ષ dy/dx થાય અને pi અચળ છે એટલે એનું 0 થાય સામે 0 નું વિકલન પણ 0 થશે તો આમાંથી તમે dy/dx ને કરતા બનાવો તો dy/dx = 1 તો આપેલા વિધેયમાંથી તમે અથવા તો y ને સીધો કરતા બનાવી આમ કરો તો પણ ચાલે કે y અહીં જે કરતા બનાવ્યા છે y = x + pi અને આનું વિકલન કરો કે dy/dx = 1 + 0 તો dy/dx = 1 તો આ ગુડ વિધેય નથી ઓકે એ સ્પષ્ટ વિધેય છે ગુડ વિધેય એટલે કે એની અંદર એક કરતા વધારે છે એ y વાળા પદો આવતા હશે અને એ એવી રીતે હશે કે એમાંથી તમે y ને છૂટો નહીં પાડી શકો તે એ પરિસ્થિતિની અંદર આપણે એનો વિકલિત મેળવવો હોય તો શું કરવાનું જોઈ આપણે આ જે આપણી સામે છે એનો વિકલિત આપણે મેળવીએ તો આ વિધેય છે આનું તમે x સાપેક્ષ વિકલન કરી નાખો
જો મિત્રો આવું આવે ને ત્યારે ધ્યાન રાખવું પડે. મેં તમને કીધું હતું ને કે ગુણાકારનો નિયમ છે બહુ ખતરનાક છે. દેખાવમાં એવો લાગે પહેલું એમનો બીજાનું વિકલન વત્તા બીજું એમનો પહેલાનું વિકલન, આ રીતે એકદમ સરળ લાગે, પણ જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે મને આ ચારે ચાર નિયમોમાંથી ગુણાકારનો નિયમ છે ને વિદ્યાર્થીઓ છે એ ટૂંકમાં કહો ને કે ખતરનાક સ્વરૂપ એના માટે લઈ ગયે. ઓકે, જો ભૂલી જાય તો ઓકે, બાકી કોઈ વાંધો જ નથી. તમારા મગજમાં કે તમે ગુણાકારને સ્પષ્ટપણે જોઈ શકો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. x અને y છે એના માટે ગુણાકારનો કાર્ય નિયમ વાપરો. x એમનો y નું વિકલન કરું તો dy/dx થશે વત્તા, હવે y એમનો રાખીશ અને x નું વિકલન કરીશ તો 1 થશે માઈનસ. જો મેં પેલા આ x નું 1 કર્યું છે, sin નું cos xy કર્યું છે, ઇનટુ એના જ ગુણાકારમાં x ઇનટુ y નું ગુણાકારના કાર્ય નિયમથી મોટા કૌંસની અંદર કર્યું છે. પેલું x એમનો રાખ્યું છે, y નું dy/dx કર્યું છે વત્તા, હવે y એમનો રાખ્યા છે અને x નું 1 થયું છે માઇનસ, હજી પાછો અહીંયા y છે તો y નું વિકલન કરીએ એટલે dy/dx = 0 નું વિકલન 0 થયું છે સામે. હવે dy આ cos xy છે એના બે સાથે પહેલા ગુણી દઈએ તો 1 + x આગળ લખી નાખું છું x * cos xy * dy/dx / y * cos xy - dy/dx = 0. તો તમે જોઈ શકો છો કે બે પદ જે અહીંયા છેલ્લું પદ આપણી પાસે જે ચાર પદ છે, પહેલું બીજું ત્રીજું અને ચોથું, એમાં ચારેયમાંથી બીજા અને ચોથા પદની અંદર dy/dx આપણને દેખાય છે. તો આપણે કરતા dy/dx ને બનાવવાનું છે, કારણ કે y f(x) હોય તો આપણે એનું વિકલન કરીએ એટલે dy/dx ડાબી બાજુ રહીએ ને, એટલે આપણે આમાંથી dy/dx ને છેલ્લે કરતા બનાવી દેવાનું છે. આ બેમાંથી dy/dx આ અથવા તો એને સામે લઈ જાઓ તો આ થશે 1 + y into cos xy બરાબર આ બે સામે લઈ જાવ તો dy/dx - x into cos xy 1 + y into cos xy એમનો રાખો, આ બે માંથી dy into dy/dx બે માંથી dy/dx સામાન્ય કાઢી લ્યો તો dy/dx into dy/dx નીકળી જશે તો બીજું કાઈ છે ને, કાઈ ન હોય તો એના ગુણકમાં 1 હોય એટલે 1 વધશે અહીંથી 1 - x into cos of xy. હવે તમારે છેલ્લે dy/dx ને કરતા બનાવી દેવાનું છે. આ લખું છું બાજુમાં તો dy/dx બરાબર આ dy/dx ના ગુણકમાં જે આખું પદ છે આખું ગુણાકારમાં છે એને આ બાજુ લઈ આવો એટલે ભાગાકારમાં આવશે તો આ બાજુ અંશમાં છે 1 + y into cos xy ના છેદમાં 1 - x into cos of xy. આ આપણને એનો વિકલિત મળ્યો કહેવાય, ગુડ વિધેયનો વિકલિત મળ્યો કહેવાય. એટલે ગુડ વિધેય એટલે કેવું વિધેય મિત્રો? તો કે જે વિધેયમાંથી આપણે y ને સરળતાથી કરતા ન બનાવી શકીએ આવા વિધેયને ગુડ વિધેય કહેવાય. સમજાણું બધાને? ઓકે મિત્રો, રેડી કોન્સેપ્ટ બધાને? ઓકે ચાલો, તો હવે આમાં આપણે થોડુંક ડિટેલમાં આપણે ગુડ વિધેય કોને કહેવાય એ લખી લઈએ અને પછી આપણે તેના દાખલા ઉપર વ્યક્ત કરીએ કે જેમાં y માટે કે જેને y માટે ઉકેલી y = f(x) ના સ્વરૂપમાં દર્શાવી શકાય
तो ते स्पष्ट विधेय एक्सप्लिसिट फंक्शन कहवा, परंतु जो आ संबंध ने y is equal to f of x ના સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તો તેને અસ્પષ્ટ કે ગુડ વિધેય इम्प्लिसिट फंक्शन कहवाए। दाखला तरीके x माइनस y प्लस पाई बराबर जीरो, तेथी y बराबर x प्लस पाई ने y इज इक्वल टू f ऑफ x स्वरूपे दर्शावी शकाय, तेथी ते स्पष्ट विधेय छे। बीजुं उदाहरण जोईए के x स्क्वेर प्लस 10 y माइनस y इज इक्वल टू 0 ने y इज इक्वल टू f ऑफ x स्वरूपे दर्शावी शकातुं न होवाथी गुड विधेय छे। એટલે આપણે સ્પષ્ટ વિધેય અને ગુડ વિધેય આપણે જોયું। હવે આપણે એનો વિકલિત મેળવવા માટે કરવાનું શું છે? ઓકે, ગુડ વિધેયનો વિકલિત મેળવવાની રીત, ગુડ વિધેયનો વિકલિત મેળવવા માટે સૌપ્રથમ આપેલું જે x અને y નો સંબંધ દર્શાવતું જે આપણને સમીકરણ આપેલું હોય એનું x સાપેક્ષ વિકલન કરી નાખો। સૌપ્રથમ આપે x અને y વચ્ચે નો સંબંધ દર્શાવતા વિધેયનું x સાપેક્ષ વિકલન કરવું, ત્યારબાદ dy by dx વાળા પદોને એક બાજુએ લઈ જવા અને dy by dx વગરના પદોને બીજી બાજુએ લઈ જવા અને તેમાંથી dy by dx ને છેલ્લે કરતા બનાવવો। બસ આટલું કરવાનું છે, dy by dx ને કરતા બનાવી દેવાનું છે। દાખલા તરીકે x square plus 3xy minus 5y square બરાબર 0 માટે dy by dx શું આવું પૂછ્યું છે આપણને? ઓકે, મેળવીએ આપણે x square નું વિકલન 2x વત્તા, અહીંયા x અને y ગુણાકારમાં છે, ખાસ ધ્યાન રાખવાનું ગુણાકારનો કાર્યનિયમ વાપરતા ભૂલી જવા ન જોઈએ ત્યારે। 3 છે એ બહાર રાખો તો x એમનમ y નું dy by dx થશે વત્તા હવે y એમનમ x નું 1 થશે માઇનસ, જો અહીં ગુણાકારનો કાર્યનિયમ વાપરો છે x એમનમ રાખ્યું છે y નું dy by dx વત્તા y એમનમ અને x નું 1, આ 3 બહાર છે
હવે આ માઈનસ આ y સ્ક્વેર નું એટલે શું એટલે 5 2 10 y અને પાછું જો પહેલા ઘાત નું થયું છે y સ્ક્વેર હતા એટલે y સ્ક્વેર નું 2 y એટલે 5 2 ને 10 y થયું છે હવે y નું x સાપેક્ષ થશે એટલે dy / dx બરાબર 0 જો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું y નું x સાપેક્ષ જ્યારે થશે એટલે y આવશે ત્યારે dy / dx આવશે આવશે ને આવશે એ ભૂલાઈ ન જવું જોઈએ ત્યારે તો આ 2x વત્તા 3 અંદર ઉડી દઈએ એટલે 3x ઇન્ટુ dy / dx વત્તા 3y માઇનસ 10y ઇન્ટુ dy / dx બરાબર 0 તો આ બીજું અને ચોથું પદ છે એની અંદર dy / dx છે એ બે પદમાંથી આપણે dy / dx સામાન્ય કાઢી લઈ અથવા તો બેને સામે જ આવા દઈ તો આ થશે આ બાજુ 2x + 3y આ માઇનસ છે ઓલી બાજુ જશે તો પ્લસ એટલે 10y ઇન્ટુ dy / dx માઇનસ 3x ઇન્ટુ dy / dx જો dy / dx વાળા પદ સામે લઈ જાઓ કે આ બાજુ લઈ જાઓ એનાથી કોઈ ફેર નથી પડતો ગમે એ બાજુ લઈ જઈ શકો તો 2x વત્તા 3y બરાબર એ માંથી dy / dx સામાન્ય કાઢો તો dy / dx ઇન્ટુ 10y માઇનસ 3x અને છેલ્લે dy / dx ને કરતા બનાવવાનું dy / dx બરાબર 2x + 3y ના છેદમાં 10y - 3x આ જે આપણને મળ્યો છે એ આપેલા ગુણ વિધેયનો વિકલિત મળ્યો કહેવાય આપણને ઓકે તો બધાને સમજાઈ ગયું હશે આ રેડી છે બધા મિત્રોને ઓકે ચાલો બધાને સમજાઈ ગયું છે તો એક વખત આ થિયરી આખી તમે નોટ ડાઉન કરી લ્યો પછી આપણે એના પછી દાખલાઓ જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ગુડ વિધેયની થિયરી આપણે જોઈ હતી હવે એના બે ઉદાહરણ આપણે જોઈએ એકદમ સહેલા ઉદાહરણ છે એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ માટે મેં ગણી નાખ્યા છે ઉદાહરણ 24 x - y - 5 = 0 માટે dy / dx શોધો તો આપણે વિધેય જે આપ્યું તો આપણને x અને y વચ્ચેનો સંબંધ દર્શાવતું તો x - y - 5 = 0 કે y ને કરતા બનાવી શકાય છે એ સ્પષ્ટ વિધેય છે એટલે મેં બનાવી દીધું છે કદાચ ન બનાવો તો કંઈ ફેર નથી પડતો એનો સીધો ડિક્લેર કરી નાખો તો બી ચાલે તો y ઓલી બાજુ માઇનસ છે ઓલી બાજુ લઈ જાય તો પ્લસ એટલે y બરાબર x માઇનસ 5 હવે એનું x સાપેક્ષ વિકલન કરશું બે બાજુ તો y નું વિકલન x સાપેક્ષ dy / dx x નું x સાપેક્ષ 1 અને 5 અચળ છે એનું વિકલન 0 થશે એટલે dy / dx બરાબર આપણને 1 મળ્યા છે તો એકદમ સિમ્પલ દાખલો છે ને મિત્રો ઓકે ચાલો હવે એના પછી ઉદાહરણ નંબર 25 માં 25 માં આપણને વિધેય આપ્યું છે y + sin y = cos x માટે dy / dx શોધો આ ગુણ વિધેય છે આમાંથી આપણે y ને સામાન્ય કાઢી એને કરતા બનાવી શકતા નથી તો આનો વિકલિત આપણે મેળવવા માટે છે એમ નમ જ રાખી y ને કરતા તો બનાવી શકાય એમ છે નહીં એટલે x સાપેક્ષ વિકલન કરીએ તો y નું dy / dx sin y નું પહેલા sin નું કરવાનું એટલે sin નું cos y પછી y નું થશે જો આ નો ભૂલાઈ જવું જોઈએ y નું પાછું dy / dx y આવશે એટલે dy / dx આવશે ઓકે બરાબર cos x નું માઇનસ sin x આ બે માંથી dy / dx સામાન્ય કાઢો અહીંયા dy / dx ના ગુણકમાં કાઈ નથી એના ગુણકમાં 1 હોય એટલે સામાન્ય કાઢો ત્યારે અહીંયા 1 વધશે વત્તા cos y બરાબર માઇનસ sin x હવે dy / dx ના ગુણાકારમાં જે આપણું 1 + cos y છે એને ઓલી બાજુ લઈ જશો તો છેદમાં જશે એટલે આપણને એનો વિકલિત dy / dx બરાબર માઇનસ sin x ના છેદમાં 1 + cos y મળશે છે ને મિત્રો એકદમ સહેલું ગુડ વિધેયનો વિકલિત એટલે એકદમ સહેલું કાઈ કરવાનું જ નહોતું વિકલન કરી dy / dx ને કરતા બનાવી દેવાનો ભાઈ ઓકે તો ચાલો મિત્રો અહીં સુધી આપણે આ સેશન રાખીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરી પાછા મળશું ગુડ બાય આવજો બધા મિત્રો